તમને યાદ છે લગ્ન પહેલા તમે મને કેવા જાન કઈને બોલાવતા? અચ્છા, હવે કેમ નથી બોલાવતા? પણ જાન કઈને બોલાવો ને. ઠીક છે, એ લગ્ન પહેલા લગ્ન પછી આ જાને જે આ વર જોડે જાનવર જેવો વર્તન કર્યા છે ને, જિંદગી જાનવર જેવી થઈ ગઈ છે. ના, આ જાન જેવા શબ્દો આવે છે ને, બધા જાન લેવા લાગે. તમને પતિઓને શું ખબર પડે કે અમે પત્નીઓ તમને કેટલો પ્રેમ કરી છે? અમારા હાથમાં મહેંદી મૂક્યા ને તો એમાં અમે તમારું જ નામ લખાવ્યું. એ હોશિયારી, મને ખબર છે બધી. તમે સ્ત્રીઓ હાથમાં નામ એટલે લખાવો છો કે બધા પતિઓને પોતાની મુઠ્ઠીમાં રાખવા હોય. લગ્નથી જ પ્રાણી ચાલુ થઈ જાય, પછી આખી જિંદગી દબાવી રાખવા. મિત્રો, ઇન્સ્ટાગ્રામ ની આઈડી અને બાયડી જોવામાં તો બીજા ની જ હારી લાગે. કઈ નઈ, તો આ લોકો ને આઈડી જોવાનું કેતો હતો. આપણે બોલો, જોજો. હા, એ તો બધી મને ખબર જ છે. તમે શું કેવા માંગો? પેલા મને એ કયો, કાલ આપણે મોલ માં ગયા હતા ને, ઓલી પેલી વાંદરી હતી, એ કોણ હતી? તમારા હું ઈશારા કરતી હતી. એક મિનિટ ગોઠવા દે મને. લા બાપા યાર, તું છે ને યાર, મગજ નો અઠવા નહી કરતી અત્યારે. કેમ કેમ? જી પેલી ને સમજાવવાનું બાકી છે કે તું કોણ છો. કેટલા હારા હારા માંગ આવતા હતા, તોય કોણ જાણે કેમ હું અહીંયા ફરાણી. દાંડી હતી કે મેં આની હારે લગ્ન કર્યા. આ તો બહુ મોટો ઉપકાર નથી કર્યો. અને હા, એટલા વર્ષે તે સ્વીકાર્યું તો સારું તો ખરે, કે તું ગાંડી છો. અમારો વિચારો કે એટલા વર્ષે ગાંડી હારે કેમ કહી. કેટલી વાર લાગી, ક્યારે આવશે? તારી જેવી ગાંડી લગ્ન થયા ને, પીલાવાની જરૂર ન પડે. હાલો, હા કઈ લે, ક્યારે કાલ સુધી મને મળ્યો તો લે બોલ. હું થયો ઓલો પક્યો કોમા મેં ગયો બોલ. હા, એ તો જાય તે રૂપિયા વાળા બચે છે, ડાયમંડ લઈ જાવ તો કોમા માં ગયો. હા તે જાય, તો રૂપિયા વાળા જાય. આપ તમે મને કોઈ બી કઈ લઈ ગયા છો? ચીકણા થઈ ગયો. રામ રામ એ પત્ની હે કે પનોતી હે? અરે ક્યાં ગઈ? પાણી બોટલ લાવ તો લો. મારી હું ગાંડો નથી ગયો કે બીજી પણ તારા જેવી જ લાવું. ચૂપ થઈ જાઓ, એકદમ મોડું બંધ કરી દો. અરે પણ માણસ ને બગાસુ તો ખાવા દે, 7 વર્ષથી બગાસુ નથી ખાધું. ઓ, જમાનો બદલાઈ ગયો છે. માણસ માં ખર્ચા બચાવવાની નહીં, કમાણી વધારવાની આવડત હોવી જોઈએ. તું શાંતિ રાખ, આજે ડ્રામા જુએ છે એ બધા બૈરાઓને પણ તું બગાડીશ. જાત જાતના સપના દેખાડ્યા હતા. દર વર્ષે દાગીના લઈશું, આપણે ફરવા જઈશું. લઈ ગયા છો કે? અરે વાહ, લઈ ગયા છો એટલે શું? ગયા વર્ષે તો ભરૂચ ગયા હતા. શું? ભરૂચ? લે ભૂલી ગઈ તું?
ટ્રેનમાં 20 રૂપિયાની સિંગ અપાવી હતી અને આખા ડબ્બામાં ફોતરા ઉડાડ્યા. સાલી બે ફોતરા મારી આંખમાં ગયા, હું ભરૂચ ને બદલે વલસાડ ઉતરી ગયો તારે લીધે. બહુ સારું, જાણે બહુ દૂર ગયા હોય. અરે પણ દૂર એટલે શું, માણસ ને કામ હોય ત્યાં જાય કે અમસ્તો મસ્તો આગળ નીકળી જાય. મારા ભાણિયાના લગ્ન ભરૂચ હતા તો તને શું ભટિંડા લઈ જાઓ, બેસી જાઓ. આ તો બેઠા છીએ જાને ત્યાં. ત્રાસ છે ત્રાસ. અરે ભાઈ ત્રાસ છે. હે રામ, એક કામ કરો, પડ્યા રહો ત્યાં સાઈડમાં. તમારામાં આગળ વધવાની આવડત જ નથી. જરા દોસ્તારો જો તમારા કેટલા આગળ નીકળી ગયા છે. કોણ આગળ નીકળી ગયો? કોણ જેને લલ્લુ લલ્લુ કહેતા હતા ને, એ લલિત કરોડપતિ બની ગયો. એ રેવા દે, જે લલિત ચોર છે. એ ચોર છે, શેર બજારમાં કાળા ધોળા કરીને લલિતે પૈસા બનાવ્યા, સમજી. અરે જે હોય તે, એની વાઈફ માટે એને મર્સિડીસ લીધી. મર્સિડીસ? તમે શું કર્યું? અરે પણ હું લલિત ની વાઈફ માટે શું કામગી કરું યાર. અને જો સાંભળ, તને વાંધો ન હોય ને તો મને પણ વાંધો નથી. એકવાર લલિત ની વાઈફે મને આંખ પણ મારી હતી. થર્ડ ક્લાસ, થર્ડ ક્લાસ વિચારો ને થર્ડ ક્લાસ જોક્સ. આ બધું થર્ડ ક્લાસ છે. આ તો છે જ. કઈ કઈ ને થાકી ગઈ કે નોકરી છોડો હવે. ચૂપ થઈ જા, એકદમ ચૂપ થઈ જા. રોજ સવાર પડે ને માથું કાઢી નોકરી છોડો છોડો છોડો. તારી માએ તારા બાપાનું ધોતિયું છોડાવ્યું. શું? એટલે બિચારા ધોતિયું કફની પહેરતા હતા, ભગત માણસ હતા. તારી માએ જીદ કરી, સફારી સૂટ સીવડાવ્યા, બોલબેરિંગની એજન્સીઓ લીધી. શું થયું? 6 મહિનામાં દેવાળું કાઢ્યું. જઈને બેઠા છે અંબાજીની ધર્મશાળામાં, જય માતા દી કરતા. ખબરદાર, મારી મમ્મી ને વચ્ચે નહીં લાવતા. હું લાવતો જ નથી, એ જાડી જ ગમે ત્યાંથી ઘૂસે જ. મારે તો તારી માને આપણા લગ્નમાં નહોતી બોલાવી. જા સાલી, કેટરરની પાછળ પાછળ આવી મને એમ કે પૂરી વણવા વાળી બાઈ છે. લોહી પી ગઈ તારી મમ્મી, મારું લોહી પી ગઈ. રોજ સવાર પડે ને તારી માં આવીને આપણા ઘરમાં બેસી જાય. આવે જ ને, રોજ જ આવે, એનો જીવ મળે છે. શું કામ? રોજ મને કે છે, બેબી તું ખુલ્લી આંખે કુવામાં પડી. તું કુવામાં પડી? હા, એ પણ પાણી વગરના, ટોટલ યુઝલેસ. બસ અલકા, તું યુઝલેસ, તારી માં યુઝલેસ. એ સોરી, હમસે પંગા મત લેના વખારિયા. જિસ તૂફાન મેં લોગો કે છપરે ઉડ જાતે હૈ, ઉસ તૂફાન મેં હમ અપના ચણિયા સુખાતે હૈ. શું ટ્રેનિંગ આપી જુઓ સાલી ને, તૂફાન મેં ચણિયા સુખાતે હૈ ઓર વરકા લેંઘા બીના કરતે હૈ. સાહેબ, તમારે માટે આ મનોરંજન છે પણ મારી મેથી મરાઈ ગઈ છે. ખરેખર મને તો ઘણી વાર બેઠા બેઠા વિચાર આવે, અલકાનું નામ બદલીને અલ કાયદા કરી નાખવું જોઈએ, ટેરરિસ્ટ લેડી. તું આ રીતે ઘાંટા નહીં પાડું, બધું ભૂલી જઈશ. શું કરો છો તમે? તું મને કે કઈ રીતે? બે હાથ જોડીને બોલજો. બે હાથ જોડી? ભાઈ સાહેબ, હાથ પાઉ મિલેગા? ભાઈ, હું અહીંયા પાઉમાં ગુચવાય, તું હાથ જોડો ને પગ જોડો. આજે તું મારા પર છોડી, મને કોઈ સૂચના નહીં આપતી, હું મારી રીતે લઈ આવીશ. હું તને વચન આપું, ગુંડાઓને હાજી જી કરીશ. પગ પકડીને કહીશ એમના, પાઉભાજી મિલેગા? પાઉભાજી મિલેગા? એટલે પાઉં પર વજન આપું કે ભાજી પર આપું? જો ભાજી પર વધારે વજન આપીશ ને લોંદા જેવી થઈ જાય પછી તને. ભાઈ પર તો કઈ રીતે બોલું? કરુણ કરો. પાઉભાજી મિલેગા? મને વચન આપ, તું અશ્વિન સાથે જ લગ્ન કરીશ. સલાહ, મને બહુ હેરાન કર્યો, હવે એને ખબર પડે. હાય સોનિયા. હેલો પ્રોફેસર. બેટરી લો. હા બેટરી, નિકળ, ગેટ આઉટ. વોટ હેપન? અરે કુછ નહીં, વો જર્નલિસ્ટ આ ગયા થા. મેં કોલેજ મેં કબ સે આપકા વેટ કર રહી હું પ્રોફેસર. સોનિયા, મેને મેને કિતની બાર બુલા હૈ, યુ ડોન્ટ કોલ મી પ્રોફેસર, યુ જસ્ટ કોલ મી પીયુ. પીયુ? હા, મતલબ પ્રિયકાંત ઉપાધ્યાય પીયુ. ઇસકો બોલતે હૈ વાળ લિયા. પીયુ, વેન આર યુ કમિંગ? અરે કમિંગ બાપા કમિંગ, મેં તો તૈયારી હું, લેકિન વો બૈરી હૈ ના,
वो रसोड़े में जिमने का डब्बा भर रही है। What is बायरी? अरे साली ने गुजराती ना लोचा छे। What is बायरी? बायरी मतलब जो बिना मतलब वर की पत्थर खांडती है ना वो।